રાજ્યમાં કોરોનાની સ્થિતિ અને રસીકરણની તૈયારીઓની સમીક્ષા કરવા માટે આજે કેબિનેટની બેઠકમાં ખાસ ચર્ચા કરવામાં આવશે. મુખ્યપ્રધાન વિજય રૂપાણીના અધ્યક્ષસ્થાને આજે સવારે 10:30 કલાકે કેબિનેટની બેઠક મળવાની છે, જેમાં રસીકરણની તૈયારીઓને લઈને ચર્ચા તેમજ આયોજન થશે. જોકે આ ઉપરાંત પણ રાજ્યના મહત્વના મુદ્દાઓ બેઠકમાં ચર્ચાશે, જેમાં આગામી તહેવાર એટલે કે 14 જાન્યુઆરીના રોજ ઉત્તરાયણ પર્વની ઉજવણી સંદર્ભે ગાઈડલાઈન પર ચર્ચા વિચારણા થવાની સંભાવના છે. તો આ સાથે જ આગામી ફેબ્રુઆરી મહિનામાં યોજાનારી ગુજરાતના બજેટ સત્રની તૈયારીઓને લઈને પણ ચર્ચા થઈ શકે છે. ત્યારે ફોનલાઈન પર જોડાયા છે સંવાદદાતા નિર્મલ દવે. નિર્મલ, કેબિનેટની બેઠક અનેક મુદ્દાઓ છે, પ્રવર્તમાન સ્થિતિમાં કયા મુખ્ય મુદ્દાઓ રહેશે ચર્ચામાં? મૂળભૂત રીતે જોઈએ તો સૌથી પહેલા એટલે કે આગામી સમયમાં, આગામી સપ્તાહમાં ઉત્તરાયણ પર્વની ઉજવણી થનાર છે. તો આવા સંજોગોમાં રાજ્ય સરકાર તરફથી જે SOP જાહેર કરવામાં આવી છે તેમાં વધુ છણાવટ થાય તે પ્રકારની ચર્ચા વિચારણા આજરોજ યોજાનારી કેબિનેટ બેઠકની અંદર થઈ શકે છે. ખાસ કરીને ગૃહ વિભાગ સાથે અભિપ્રાય માંગવા માટેની વિચારણા હોય તેમ લાગી રહ્યું છે, તે પ્રકારની માહિતી જાણવા મળી રહી છે. રાજ્યમાં વેક્સિનેશનની શરૂઆત પણ થનાર છે, ન માત્ર ગુજરાત રાજ્યમાં પરંતુ સમગ્ર દેશમાં જ્યારે વેક્સિનેશનની શરૂઆત થનારી છે ત્યારે ફરીથી એક વખત ડ્રાય રન યોજવો કેમ તે અંગેની પણ ચર્ચા વિચારણા આજરોજ યોજાનારી બેઠકની અંદર થઈ શકે તેમ છે. કેમ કે કોઈ પણ પ્રકારનો અવરોધ આવે તે પ્રકારનું તંત્ર ઈચ્છતું નથી, એટલે આવા સંજોગોમાં કોઈ પણ પ્રકારની અડચણ ઊભી ન થાય તે માટે ફરીથી એક વખત ડ્રાય રન કરવા માટેની વિચારણા રાજ્ય સરકાર કરી રહી છે. આગામી ફેબ્રુઆરી માસમાં બજેટ સત્રનું પણ આયોજન છે, તેવા સંજોગોમાં બજેટ સત્રની તૈયારીઓને લઈને પણ ચર્ચા વિચારણા આજરોજ યોજાનારી બેઠકની અંદર થઈ શકે છે. અનેક મહત્વના મુદ્દા છે રાજ્યની વર્તમાન સ્થિતિ અંગે ચર્ચા વિચારણા થનાર છે, અને જે પૈકીનો ઉત્તરાયણ પર્વનો મહત્વનો મુદ્દો આજરોજ યોજાનારી બેઠકની અંદર માની શકાય. જી નિર્મલ, આભાર માહિતી આપવા બદલ. તો આપણે જણાવી દઈએ 10:30 કલાકે આ કેબિનેટની બેઠકનું આયોજન કરવામાં આવ્યું છે, ત્યારે ગુજરાતમાં આગામી જે અઠવાડિયા પછી ઉત્તરાયણનું પર્વ આવી રહ્યું છે, કોરોના કાળ વચ્ચે આવતા તહેવારને લઈને ગાઈડલાઈન નક્કી કરવાને લઈને ચર્ચા થાય તેવી પૂરેપૂરી શક્યતાઓ જોવાઈ રહી છે. ત્યાં બીજી તરફ હવે ડ્રાય રન પતી ગયું છે, પરંતુ વેક્સિનેશનની જે કામગીરી હાથ ધરવામાં આવશે તેના સમગ્ર રોડમેપને લઈને પણ ચર્ચા થાય તેવી પૂરી શક્યતા છે.